બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સેન્ટરમાં ધોરણ 10નું પરિણામ નિરાશા આપે તેવું છે, જો કે પરિણામને ચેલેન્જ આપતા વિદ્યાર્થીઓએ આ વર્ષે પણ ભણતર બાબતે કોઈ કમી રાખી નથી. વિદ્યાર્થીઓ માટે SSCની પરીક્ષા મહત્વની મનાય છે. ધાનેરા તાલુકામાં આ વર્ષે 3085 વિદ્યાર્થીઓએ SSCની પરીક્ષા આપી હતી, જેમાં ગત રોજ જાહેર થયેલા પરિણામમાં કુલ 1950 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 1135 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. ધાનેરા તાલુકામાં પ્રથમ નંબરે વિવેકાનંદ વિદ્યાલયની વિનિશા ગિરીશભાઈ મેવાડા રહી છે. વિનિશાએ ધોરણ 10ની પરીક્ષામાં 91.50% મેળવીને ધાનેરા તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે, જ્યારે બીજા નંબરે ધાનેરા નેશનલ સ્કૂલના વાઘેલા યશપાલ વિક્રમસિંહે 90.33% મેળવી બીજો નંબર પ્રાપ્ત કર્યો છે, જ્યારે ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલયના નટવરભાઈ શાંતિભાઈ ડાભીએ 89.33% મેળવી ત્રીજો નંબર મેળવ્યો છે. ધાનેરા સંવાદદાતા રમેશ પ્રજાપતિએ આ ત્રણેય વિદ્યાર્થીના પરિવાર સાથે મોબાઈલ દ્વારા પરિણામ બાબતે માહિતી મેળવી હતી, જેમાં પ્રથમ નંબરે આવેલા બાળકીના પિતા શિક્ષક છે અને બીજા નંબરે આવેલા વિદ્યાર્થીના પિતા ખેડૂત હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ત્રીજા નંબરે આવેલા વિદ્યાર્થીના પિતા પોતાના ગામ એવા વાલેર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્ર ચલાવે છે. ગરીબ પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ પણ પોતાની ક્ષમતા અને મહેનત પ્રમાણે તાલુકામાં ત્રીજો નંબર મેળવ્યો છે, જેથી આ વિદ્યાર્થીની રૂબરૂ મુલાકાતે અમારા સંવાદદાતા પહોંચી ગયા હતા. નટવર શાંતિભાઈ ડાભી આ વિદ્યાર્થી એક સામાન્ય પરિવારમાંથી આવે છે. ધારેરા તાલુકાના વાલેર ગામનો આ વિદ્યાર્થી નાનપણથી શિક્ષણ બાબતે ભારે ઉત્સાહી રહ્યો છે. ધોરણ 1-8 સુધીનો અભ્યાસ વાલેર ગામની પ્રાથમિક શાળામાં પ્રાપ્ત કરી ધોરણ 9 અને 10 માટે ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો અને ધોરણ 10નું પરિણામ જાહેર થતાં નટવર ડાભી ત્રીજા નંબરે આવ્યો છે. નટવરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ધાનેરા ખાતે ઉફેદ ટ્યુશન ક્લાસ ચલાવતા મયુર ઠાકર નામના શિક્ષકે નટવરને વિનામૂલ્યે ટ્યુશન આપ્યું હતું. જોકે વાલેર ગામથી ધાનેરા ખાતે અવર જવરનો સમય વધુ થતો હોય, પરીક્ષાના છેલ્લા 2 માસ દરમિયાન ટ્યુશન ન જવાથી આ પરિણામ ઓછું આવ્યું હોવાનો અફસોસ આ વિદ્યાર્થીએ વ્યક્ત કર્યો છે, પરંતુ આવનાર પરીક્ષા માટે તમામ તૈયારી સાથે આગળ વધવા માટે પણ નટવર તૈયાર છે. 1-8 વાલેર પ્રાથમિક શાળામાં ભણ્યો હતો અને 9-10 વિવેકાનંદ વિદ્યાલયમાં ભણ્યો હતો. શરૂઆતમાં મારે ટ્યુશનની જરૂર હતી એટલે શરૂઆતમાં 2 મહિના ઉપર ટ્યુશનમાં ગયો, પણ પછી ટાઈમ અપડાઉન સમયના અભાવના કારણે અપડાઉન માં લેટ થઈ જવાથી પાછળ ટ્યુશન કરી શક્યો નહીં અને બોર્ડ જાત મહેનત કરીને પછી બોર્ડની પરીક્ષા આપી અને જેટલું પ્રયત્ન બન્યો એટલું પરિણામ લાવવાનો પ્રયત્ન કર્યો. કેવું પરિણામ આવતું તમારું? પરિણામ જો મહેનત કરી અને પરિણામ પણ સારું જ મળ્યું, પણ હજી મને આશા કે જો હજી થોડી વધારે મહેનત કરી હોત તો વધારે પરિણામ હોત અને તાલુકામાં પણ ફર્સ્ટ આવી શકત. અચ્છા, કયા કયા વિષયમાં કેટલા માર્ક આવ્યા કોઈ યાદ કરો? ગુજરાતીમાં 100 માંથી 87, વિજ્ઞાનમાં 100 માંથી 95, ગણિતમાં 100 માંથી 77, સંસ્કૃતમાં 100 માંથી 98 અને ઇંગ્લિશમાં 100 માંથી 83, ટોટલ 536 ગુણ 600 માંથી. અચ્છા, પરિવારમાં કોણ કોણ શું કામ કરે તમારા પપ્પા? પરિવારમાં પપ્પા, મમ્મી, એક ભાઈ અને 2 બહેન હાલ રહે છે. ભાઈ હાલ 12 કોમર્સ કરે છે, મમ્મી ઘરકામ કરે છે, પપ્પા સ્કૂલમાં MDM ચલાવે છે. એટલે સમય અનુકૂળતા નથી ટ્યુશન જવાની, એમ ને? હા. કઈ ક્યાં ક્યાં આગળ ટ્યુશન ગયા? જેટલો ઉપેદ ટ્યુશન ક્લાસીસમાં. ફી બીજી લીધી ખરી તમારે? ના, ફ્રીમાં ટ્યુશન કરાવ્યું. શિક્ષણમાં હોશિયાર વિદ્યાર્થીને હવે એક સારી સ્કૂલની જરૂર છે. નટવરના પિતા પાસે આટલા પૈસા નથી કે ગુજરાત કે બનાસકાંઠાની હાઈટેક સ્કૂલમાં પ્રવેશ મેળવે, પણ જો આ વિદ્યાર્થી માટે કોઈ સ્કૂલ પોતાના દરવાજા ખોલે તો આ વિદ્યાર્થીની મહેનત થકી શાળાનું નામ ગુંજતું કરે તેવી તાકાત આ વિદ્યાર્થી ધરાવે છે.